સુરતના ગોળાદરા વિસ્તારમાં બે દિવસ પહેલા પેટ્રોલ પંપ પર થયેલી માથાકૂટમાં એક યુવકની પેટ્રોલ પંપની બહાર જ કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। જો કે સમગ્ર હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સુરતમાં નવ વર્ષના દિવસે હત્યાની ઘટના સામે આવી હતી। સુરતના ઘોડાદરા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપની બહાર એક યુવકને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા ગયો હતો, જ્યાં તમામ લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઇનમાં ઊભા હતા। તે સમયે અચાનક યુવકને લાઇન ચોકડી આગળ જઈને પેટ્રોલ પંપ પર આવ્યો અને જેને લઈને પેટ્રોલ પંપ પર હાજર બે થી ત્રણ લોકો સાથે ઝઘડો થયો, જેને લઈને તેણે અભદ્ર શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું। જો કે તે સમયે સામેવાળો યુવક ચૂપ રહ્યો હતો। જો કે તે બહાર નીકળતાની સાથે જ યુવાન ઉપર યુવક દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, તેને લઈને સારવાર મળે તે પહેલાં જ કંટ્રોલ રૂમની બહાર જ તેનું મોત નીપજ્યું હતું। જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેથી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી। તે સમયે પોલીસે આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી અને 24 કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી હતી। તારીખ 5/11/2021 રોજ ઘોડાદરા ખાતે આવેલ મીડા સ્ક્વેરના ખાતે ભારત પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરા બાબતે આ કામના મરણ જનાર જયેશ બાપુસિંહ જમાદાર તથા એક્સેસ બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા ઇસમો વચ્ચે પેટ્રોલ પુરા બાબતે લાઇનમાં ઊભા રહેવા બાબતે ઝઘડો થયો। જે ઝઘડામાં ત્રણ ઇસમોએ મરણ જણા સાથે ઝઘડો કરી ડીકા મૂકીને માર મારી ચપ્પુ વડે મરણ જણાના પગમાં ઘા કરી મોત નિપજાવી ગુનો કરેલો, જે બાબતે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં 302 ગુનો દાખલ કરવામાં આવ્યો। જે ગુના આધારે સીસીટીવી ફૂટેજ અને બાતમી દાર મારફતે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।